જ્યારે આ ફાયદાનો એક સાચો ઉપયોગ કરવામાં આવે તો ગેરફાયદાઓનો ડર નથી. ફરી એકવાર એક સવાલ થાય છે રુઝાનજી કે માનસિક રીતે એટલા તૈયાર ગુજરાતીઓ હોય શકે કે રાત્રિના સમયમાં આપણે લાઈવ જીવી, પહેલો સવાલ. બીજું કે વેપારીઓ છે, ગુજરાતના વેપારી સમગ્ર વિશ્વમાં વખણાય કેમ કે વેપારી વૃત્તિ ધરાવે છે, પણ એનો મતલબ એ થઈ ગયો કે એટલી બધી ભૂખ આવશે કે અમે 24 કલાક વેપાર કરી લઈને વેપાર મળી જશે. વેપારીમાં પહેલા વેપારીનો હાલ કર્યો, વેપારીનો આઈ થિંક હવે એવું રહેશે કે કદાચ બપોરે બંધ કરી દે, કગર પેલું સિંગલ વાળો હોય તો, રાઈટ? યા પછી શિફ્ટ સો લઈને કોઈ બીજા ઓળખાણ વાળાને બેસાડે, એ બધી પોસિબિલિટી છે. કારણ કે અધરવાઇઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી હેરોઈંગ એક્સપિરિયન્સ કે ભાઈ તમે આખો 24 કલાક નોટ પોસિબલ છે. ને મારા ખ્યાલે તો બી 24 કલાક ભલે કર્યું છે, પણ મારા ખ્યાલે 2 વાગ્યા સુધી દુકાનો ખુલી હશે. 2 વાગ્યા પછી નોર્મલ રૂટીનમાં લોકો સુઈ જાય કે ભાઈ હવે 2 વાગ્યા ઇઝ ઇનફ ફોર ધેમ. એટલે એક વેપારીના પોઈન્ટ ઓફ વ્યૂ થી થઈ ગયું. અને બીજો તમારો શું ક્વેશ્ચન હતો? મેં કીધું કે વેપારી સિવાયની વાત કરીએ તો એક માઇન્ડસેટ કે ગુજરાતીનો એક્સેપ્ટન્સ છે કે નહીં. સી, ઇનિશિયલી તો એક્સેપ્ટન્સ હશે, એમાં કોઈ ડાઉટ નથી સર. બરાબર, કે ધે વિલ ફીલ ધેટ ધ પ્લેઝર કે હું રાતે આ લેવા ગયો, આ મેં જોયું, આ મેં શોટ કરી દઉં, રાતે 12 વાગે શોટ કરી દઉં. એટલે યુ નો યુ ગેટ ધેટ પ્લેઝર આઉટ ઓફ ધેટ. હશે ખરી કેમ દિલીપભાઈ, એટલા માટે એ સવાલ પૂછું છું, એટલા માટે કે આપણે હજી ગુજરાતના ઘણા શહેરોની વાત કરીએ.